ગણેશ ચતુર્થીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે દેશમાં ગણેશ મૂર્તિનું સર્જનહાર પણ અત્યારે વિવિધ પ્રકારના ગણેશજીની મૂર્તિનું સર્જન કરતા હોય છે ત્યારે વાત કરીશું નલિયાની. નલિયામાં ગણેશ ચતુર્થીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે એક એવો પરિવાર જેમની ચાર પેઢીથી આ મૂર્તિઓનો વ્યવસાય કરતા આવ્યા છે. અબડાસા તાલુકાના નલિયામાં ગણપતિજીની મૂર્તિ, દશામાની મૂર્તિ તેમજ વિશ્વકર્માની પણ મૂર્તિ બનાવવામાં આવે છે ત્યારે એક જ પરિવારના સભ્યો ચાર પેઢીથી આ તમામ મૂર્તિઓનું સર્જન કરે છે અને તેમનો મુખ્ય વ્યવસાય પણ આ મૂર્તિઓનું સર્જન જ છે. આજ પણ ભગવાનની કૃપાથી તેઓની રોજીરોટી ચાલી રહી છે ત્યારે મૂર્તિકાર પ્રભાત રામાભાઈએ જણાવ્યું હતું, અમારા બાપદાદાના સમયથી અમે આ મૂર્તિ બનાવી રહ્યા છે અને ભક્તો પણ ભાવ અને હોંશપૂર્વક અમારી પાસેથી મૂર્તિ ખરીદી રહ્યા છે. આ સાથે જ અમારી રોજીરોટી પણ આ મૂર્તિનું વેચાણ કરવાથી થઈ રહ્યું છે. ધાર્મિક આસ્થા અને સાથે સાથે વ્યવસાય એટલે સેવા અને સાથે સાથે સેવા સાથે સંતોષનો આ ધંધાથી અમારી ચાર પેઢીનું ગુજરાન ચાલી રહ્યું છે. કેટલા વર્ષ નલિયામાં? 18 વર્ષ થી લઈ આવીએ છીએ ગણપતિ. અમે આમ તો અમે 100 વર્ષ ત્યાં કરીએ છીએ. અમારી પેઢીની પેઢી આલી જાય ગણપતિનો, દશામાની મૂર્તિનો, શંકર ભગવાનની મૂર્તિ, વિષ્ણુકર્માની મૂર્તિ, બધી મૂર્તિઓ અમે બનાવીએ. પણ એ આખે એમાં અમે આમાં જ 18 વર્ષ થી નલિયામાં લઈ આવીએ છીએ. 18 વર્ષ થી નલિયામાં આવીએ જ છીએ. એટલે તમારો ઉપદેશ શું છે આ મૂર્તિ બનાવવાનો? એટલે આમાં અમારો ફર્મો બને, આમાં ખાંચા બનાવ્યાના, એનો ફર્મો ખાંચા ફર્મો બનાવી પછી ખાંચા બનાવવાનો પડે. કેટલા જણાનો તમારો પરિવાર છે? આમાં હમણાં તો અહીંયાનો 4નો છે. બીજો ભુજમાં છે અમારા 2-3 જણા, બીજા ભચાઉમાં છે 2-3-4 જણા, માંડવીમાં છે. તમારા બાપ દાદાનો ધંધો મતલબ બધી મૂર્તિઓનો? હરેક મૂર્તિ બનાવી શકીએ આપણે. તમે કયો એ પણ અમારે બનાવી આપી દઈએ. તમે ખાલી આમ બોલો કે અમને આ મૂર્તિ જોઈ, ખાલી સેમ્પલ જોઈએ અમને, એનો ફોટો જોઈએ અમને કે આ મૂર્તિનો સેમ્પલ, આ મૂર્તિ આ ટાઈપની બનાવી દો, એટલે એ મૂર્તિ અમે તમને બનાવી હતી. બધી આપણે કારીગરી આપણે આપણા ઘરના જ. હા, એવી રીતે બધું બારે માસ મતલબ તમે બનાવો? 12 માસ મૂર્તિનો. જે મૂર્તિ રમેશ ભાનુશાળી, જીટીવી ન્યૂઝ, નલિયા, કચ્છ.